ગાંધીધામ રેલવે સ્ટેશન નજીક 23 લાખના કોકેન સાથે ઈસમને ઝડપી પાડવામાં આવ્યો. નો ડ્રગ ઇન ઇસ્ટ કચ્છ કેમ્પેઇન હેઠળ પોલીસ પેટ્રોલિંગમાં હતા તે વેળાએ SOGની ટીમ રેલવે સ્ટેશનથી બસ તરફ જતા માર્ગે પંજાબના એક ઇસમને કોકેન સાથે પકડી લઈ 23 લાખ રૂપિયાનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે આ માદક પદાર્થનો જથ્થો પંજાબના તરણ તારણના એક ઇસમ પાસેથી મેળવ્યા હોવાની કેફિયત આપવામાં આવી હતી. SOGની ટુકડીએ ગાંધીધામ રેલવે સ્ટેશનથી બસ સ્ટેશન તરફ જવાના માર્ગે પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે એક ઇસમ માદક પદાર્થનો જથ્થો વેચાણ કરી રહ્યો છે, જેથી પોલીસે તે શખ્સની અટકાયત કરી હતી. કુલવિંદરસિંહ હરદેવસિંહ રહેવાસી તરણ તારણ પંજાબવાળાની અટકાયત કરી તેની તલાશી લેતા તેના પાસેથી કોકેન 23.590 ગ્રામ કિંમત રૂપિયા 23,59,000 રૂપિયાનો તેની સાથે 20,000નો એક મોબાઈલ અને 800 રૂપિયા રોકડ કબજે કરી હતી અને પોલીસે તેની પૂછપરછ કરતા આ જથ્થો વેચાણ માટે પંજાબના તરણ તારણ જિલ્લાના કરણ ઉર્ફે કિરણ પહેલવાન પાસેથી મેળવ્યો હોવાનું કેફિયત આપી હતી. SOGની ટીમે આગળની તપાસ હાથ ધરી હતી.